બીજી તરફ છોટાઉદેપુરના ક્વાંટ અને પાવી જેતપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। ક્વાંટના ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ક્વાંટના દ્રશ્યમાં આપણે બતાવી રહ્યા છે કે જ્યાં હેરણ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે, નદીમાં ઘોડાપૂરની આ સ્થિતિ જોવા મળી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બોડેલી ગામે ભારે વરસાદની વિગત છે। બે કલાકમાં બોડેલી ખાતે 2 ઇંચ વરસાદ વરસી ગયો। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા। દિવાન ફળિયાના દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। અગાઉ પણ તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, આ વિસ્તારના લોકોએ રજૂઆતો કરી છે, પરંતુ પ્રિમોન્સૂન કામગીરી કરવામાં નથી આવતી તેવું લોકોનું કહેવું છે। બોડેલી અને ઢોકલિયા વચ્ચે આવતા ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું છે। આમ છતાં કેટલાક લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર જે રીતે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણેનો વરસાદ થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે આજે બોડેલીનો આ જે દિવાન ફરિયાનો જે વિસ્તાર છે, આ વધુ વરસાદ અને ભારે વરસાદને કારણે જે આ જે વિસ્તાર છે, વિસ્તારની અંદર પાણી આપ જોઈ શકો છો કે પાણીનું જે વહન થયેલું છે, એ પાણીનું જે વહન થયું છે તેને લઈને લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે। થોડીક વાર પહેલા તો લોકોની ઘરોની અંદર પાણી ઘૂસેલા હતા, હવે થોડું પાણી ઓસર્યું છે, પરંતુ આ જે હકીકત છે એ આ જે વિસ્તારની જે નીચાણવાળો જે વિસ્તાર છે એ વિસ્તારની પરિસ્થિતિ જોવા જઈએ તો કાયમ માટે આ વિસ્તારની અંદર પાણી ભરાઈ જતા હોય છે। આપ જોઈ શકો છો સામે જે મકાન દેખાયું છે એ મકાનની અંદર પાણી ઘૂસી ગયું હતું, માંડ માંડ એ લોકોએ ગરબાથી થોડું પાણી કાઢ્યું છે। આ પરિસ્થિતિ કાયમ માટેની છે। આપણે આ જ વિસ્તારના કેટલાક લોકો જે બહાર આવી ગયા છે, જે મકાન છોડીને બહાર ઉભા છે, તેમની સાથે વાત કરીશું। આ જે વિસ્તારની અંદર સમસ્યા કાયમ માટેની છે, શું કહેશો? આ સમસ્યા કેટલા સમયથી છે ને કે થોડો પણ વરસાદ, કલાક જણા વરસાદ પડી જાય ને તો તરત પાણી આવી જાય, તો મને નીકળ છે નહીં જવા માટે, મારે કે થોડો વધારે વરસાદ પડતો અમારે તો નીકળવાનું કઈ વારી શું કહેશો? આ પરિસ્થિતિ કામ માટેની છે, તમે તંત્રમાં રજૂઆત કરી છે? અમે બહુ બધી વાર રજૂઆત કરી છે સાહેબ, અમારે છેલ્લા બાપ દાદાની જિંદગી આવતા જ કહી છે, અમે અમારે કલાક વરસાદ પડે છે એટલે તૈયારીમાં ગાજન બાડ્યો લઈને બહાર જવું પડે છે, અને તમે દેખી શકો છો બહુ લોકોના ઘરોમાં તૈયારીમાં પાણી આવી જશે, એટલું ખરાબ પાણી આવે છે કે જેથી અલ્લીપુરાની આખી ગંદકી અમારા ફરિયામથી જાય છે અને પાણી તૈયારીમાં બહાર આવી જશે। અમે બહુ બધી વાર આની રજૂઆત આપી છે પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી સાહેબ। તો આ જે વિસ્તાર છે, વિસ્તારની અંદર 3 જેટલા ગામો છે, ગામનું પાણી અહીંથી જ પસાર કરવામાં આવે છે। તંત્રને વારંવારની રજૂઆત આ વિસ્તારના લોકોએ કર્યું છે। આ નીચાણવાળો વિસ્તાર છે, પાઇપો પણ નાખી છે પરંતુ શોભાના ગાંઠિયા સમાન છે। આ વિસ્તારની જે સમસ્યા છે આજની નથી, કાયમ માટેની સમસ્યા છે, એને લઈને વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે પરંતુ તેનો નિકાલ આવ્યો નથી। આપ જોઈ શકો છો કે આજે વિસ્તારના લોકો જે તમામ લોકો બહાર આવી ગયા છે, પાણી ક્યારે એમના ઘરોમાં ઘૂસી જશે તે નક્કી નથી, એટલે કહી શકાય કે આજે પ્રી મોન્સૂનની કામગીરી અગાઉથી કરવી જોઈએ તે કરી નથી, જેને લઈને આ વિસ્તારના લોકો સમસ્યા ભોગવી રહ્યા છે। મકબૂલ મંસૂરી, TV9।